સૌથી પહેલા વાત કરવી છે કેન્દી નંબર છ્યાસી ત્યાંશી એટલે કે રફતારના રાક્ષસ તથ્ય પટેલની અકસ્માતોની અનંત કથાની અત્યાર સુધી માત્ર એક અકસ્માતની વાત હતી કે જે તેણે ઇસ્કોન બ્રિજ ઉપર નરસંહાર રૂપે કર્યો હતો ત્યારબાદ બીજો અકસ્માત સામે આવ્યો કે જે જુલાઈએ તેણે કરેલો હતો અને એ અકસ્માત અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર કર્યો હતો તેણે સિંધુ ભવન રોડ ઉપર એક રેસ્ટોરાંની અંદર એક કાફેની અંદર તેણે થાર ઘુસાડી દીધી દિવાલ તોડી નાખી હતી અને એ પછી ત્રીજા અકસ્માતની વાત સામે આવી કે જ્યારે થર્ટી ફર્સ્ટની પાર્ટી કરી અને પિતાના બાપના પૈસાના નશામાં છાકતા બની અને એક મંદિરની અંદર કાર ઘુસેડી દીધી હતી અને એ ઉપરાંત ચોથા અકસ્માતની પણ વાત કરવી છે અને સાથે સાથે તથ્ય ઉપર હવે આગળ શું કાર્યવાહી થવાની છે ચાર્જ ફ્રેમ કરવાની ગૃહ રાજ્યમંત્રીએ વાત કરી હતી અને ચાર્જશીટ દાખલ કરવા સાત દિવસના સમયની બાહીંદરી ગુજરાતની જનતાને આપી હતી આજે સાતમો દિવસ છે શું થવા જઈ રહ્યું છે જિગ્નેશ પાસેથી તમામ વિગતો વિસ્તારથી જાણીએ નુકુર તથ્યના સત્યની એક બાદ એક પોલ ખુલી રહી છે હકીકતો સામે આવી રહી છે તથ્ય પટેલ વિરુદ્ધ પહેલો ગુનો ઇસ્કોન પર નવ લોકોના ભોગ લેવા બદલ નોંધાયો હતો અને ત્યારબાદ તેને વણથંભી જે અકસ્માતની જે વણઝાર ચલાવી હતી તેની સામે આવી સૌ પ્રથમ ત્રણ જુલાઈએ તેને જે અકસ્માત સર્જ્યો હતો તે ત્યારબાદ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી બીજી તરફ તેને ગાંધીનગરના સાંતે જમાં એક અકસ્માત સર્જ્યો હતો મંદિરમાં ગાડી ઘુસાડી દીધી હતી થર્ટી ફર્સ્ટ બે હજાર બાવીસની મોડી રાત્રે એટલે કે અંદાજીત સાડા ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તેણે આ અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ આ બધાની વચ્ચે તેને સોલાની અંદર એક વીજ પોલ સાથે ગાડી ફટકારી હતી પરંતુ ત્યાં કોઈ વ્યક્તિને ઇજાગ્રસ્ત ન થતા તે અંગે કોઈ ફરિયાદ અથવા તો કોઈ પણ રીતે પોલીસને જાણ કરવામાં ન આવ્યું હોવાનું તથ્યએ કબૂલાત કરી છે ચાર જે બનાવો છે તે તથ્ય પોતે કબૂલાત કરી છે અને સાથે જ હવે પોલીસ તેના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવા જઈ રહી છે આજે મોડી સાંજે એટલે કે છ વાગ્યા સુધીમાં પોલીસ ચાર્જશીટ રજૂ કરે તેવી શક્યતાઓ છે પરંતુ તે પહેલાં ડીએનએ રિપોર્ટ આવવો જરૂરી છે માટે જો ડીએનએ રિપોર્ટ નહીં આવે તો તથ્ય વિરુદ્ધમાં ચાર્જશીટ આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સાથે જ તથ્ય વિરુદ્ધમાં જે પુરાવા એકઠા કરવામાં આવે છે જેમાં એફએસએલ રિપોર્ટ છે આરટીઓનો રિપોર્ટ છે જે આરટીઓએ તેનું લાયસન્સ પણ રદ કરી દીધું છે તે આરટીઓ રિપોર્ટ સાથે જ તેની જે ગાડીના જે રિપોર્ટો આવ્યા છે સામે તે ગાડીના રિપોર્ટો સાથે આ જે આખી ચાર્જશીટ છે તે પોલીસ ટ્રાફિક પોલીસ જે એસઆઈડી છે તે કોર્ટમાં રજૂ કરશે અને તાત્કાલિક જે તમામ જે સાક્ષીઓ અને જે એકસો ચોસઠના જે નિવેદનો લેવાયા હતા તેના ધ્યાને રાખી અને તમામ જે આખી હિયરિંગ છે તે ફટાફટ થાય તે પ્રમાણેની પોલીસ વિભાગ અને ગૃહ વિભાગની તૈયારી છે બિલકુલ એટલે હવે તથ્ય નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે એના કરેલા એક એક કર્મોની સજા એને મળવા જઈ રહી છે પણ એવું નથી કે માત્ર તથ્ય જ રફતાર રાક્ષસ છે કે અમદાવાદમાં અકસ્માત કરીને કાર ઊંધી કરી નાખનાર કેદાર દવે આવો રફતારનો રાક્ષસ છે આવા કેટલાય લોકો છે કોઈ સ્ટંટ કરે છે કોઈ બેફામ ગાડી ભગાવે છે અને કોઈ રસ્તા વચ્ચે ગરબા કરી અકસ્માતને આમંત્રણ આપે છે વલસાડ હોય કે પછી રાજકોટ અમદાવાદ હાઈવે હોય કે બધી જગ્યાએ આવા રફતારના રાક્ષસો સ્ટંટ બાજુનો કહેર છે અમદાવાદની અંદર પણ કારની રેસ સડકો ઉપર લગાવવામાં આવે જ્યાં લોકો ફરતા હોય લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવે અને પોતાનો અને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી જામનગરમાં ગરબા કરવામાં આવે રફતારના રાક્ષસો અને સ્ટન્ટ કરનાર કેવા બેફામ બન્યા છે અને પોલીસની કાર્યવાહી પોલીસની ગન સ્પીડ ગન લઈને કરવામાં આવતી કાર્યવાહી નશેબાજોને પકડવાની કાર્યવાહી અને બેફામ ડ્રાઇવિંગ કરવાની કાર્યવાહીની વચ્ચે આ કેવા દ્રશ્યો સામે આવ્યા છે અને કાર્યવાહી પર કેવા સવાલ ઉઠ્યા છે ધવલ પાસેથી જાણીએ જેનું આપણે રફતારના રાક્ષસ તથ્ય પટેલની તો કથા કેટલા બધા દિવસથી સાંભળી રહ્યા છીએ પણ આવા રફતારના રાક્ષસો આપણી વચ્ચે જ છે ને આવા કેસો આપણે સંદેશ ન્યૂઝ પર અત્યારે જોઈ રહ્યા છીએ એક ઘટના છે અમદાવાદ રાજકોટ હાઈવેની જ્યાં એકસો વીસની સ્પીડે એક યુવક ગાડી ચલાવી રહ્યો છે જેડી આહિર કરીને એમનું આઈડી છે અને આ આઈડી પર એકસો ને વીસની સ્પીડે ગાડી ચલાવતો ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ શોધખોળ પણ કરી રહી છે પણ રફતારનો રાક્ષસ માત્ર તથ્ય જ ની તથ્ય સાથે આ એક યુવાન પણ છે તો બીજો જે એક વિડીયો જે વલસાડ થી બહાર આવ્યો છે વલસાડ ની વિલ્સન હિલ જે વિલ્સન હિલ પર લોકો શાંતિથી ચાલીને ફરવા નીકળતા હોય છે ત્યાં સ્ટન્ટ બાજુ સ્ટન્ટ કરી રહ્યા છે અને એવો ભયાનક સ્ટન્ટ કે જે સ્ટન્ટ કર્યા બાદ માણસ જીવતો રહેશે કે મરી જશે એની પણ ખ્યાલ નથી ભયાનક સ્ટન્ટ કરી રહ્યા છે ને લોકો એની આજુબાજુમાં ટોળે વળી અને એનો વિડીયો પણ ઉતારી રહ્યા છે લોકો પણ મજા લઈ રહ્યા છે પણ આ સ્ટન્ટ કેટલો મોંઘો પડી શકે છે એ તો એ યુવાન જ જાણે તો ત્રીજી એક ઘટના વડોદરામાંથી સામે આવી છે વડોદરામાં ગઈકાલ રાતે એક અકસ્માત સર્જાયો હતો ને આ અકસ્માતમાં એક

જે નિર્દોષો આજુબાજુ ઊભા છે એમનું શું ઘણા બધા સવાલો છે પણ આ તો એ સ્ટંટબાજ અને રફતારના રાક્ષસો છે કે જે કેમેરામાં કેદ થયા છે આ જે કેદ નથી થતા બેફામ કરે છે પણ એમની સામે કાર્યવાહી શું ક્યાં ગઈ એ સ્પીડ ગનો ક્યાં ગયા એ મશીનો ક્યાં ગયા એ કર્મચારીઓ સવાલો તો હજી પણ ઉભા છે કે આ કાર્યવાહી જે કરવામાં આવી રહી છે નામની છે કે પછી કામની છે ખેર જનતા સારી રીતે જાણે છે આગળ વાત કરવી છે દેશમાં ઉકળતી રાજનીતિની સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું લોકસભાની અંદર આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો પ્રસ્તાવ મંજૂર પણ થયો છે અને હવે શરૂ થયું છે વાકયુદ્ધ महिलाओं पे जगन्य अपराध हुआ की सरकार चुप क्यों बैठी रही सौ से ज्यादा हैं वो खुद मुख्यमंत्री कहते हैं मुख्यमंत्री से इस्तीफा क्यों नहीं लिया है तो क्यों अभी तक गृह मंत्री जो हैं हैं दिन से ऊपर हो गए फिर भी किसी तरीके से स्थिति को नियंत्रण में नहीं ला पा रहे हैं किस बात का अविश्वास अमित शाह जी कह चुके हैं कि हम मणिपुर की बात पूरी करने को तैयार हैं आप आइए जितनी लंबी चाहे उतनी चर्चा करेंगे परंतु वह चर्चा से भागने हैं, लोगों का ध्यान बांटने के लिए इस प्रकार के अविश्वास प्रस्ताव ला रहे हैं ला रहे हैं असल तो में कि मूल बात यह है कि उनको मणिपुर पे या किसी भी विषय पे सदन में चर्चा नहीं करनी सरकार बार बार ये कह रही है कि सरकार बहस चाहती है सदन चलाओ सरकार बहस चाहती है सदन चलाओ और विपक्ष शोर मचा रहा है इसलिए सदन नहीं चल पा रहा इस नो कॉन्फिडेंस मोशन के आने के बाद सरकार मजबूर हो जाएगी सदन चलाने पर और इस प्रकार के मन आरोप हम पर नहीं लगेंगे उन्होंने जो भी सरकार से मांगा वो सरकार ने एक्सेप्ट किया पूरी लंबी चर्चा करने के लिए तैयार है हम काम कर रहे हैं हम जो आने वाले समय के लिए जो बिल जरूरी है उसको इंट्रोड्यूस किए जा रहे हैं सब लोग क्वेश्चन आंसर पूछना चाहते है जब एक साल खत्म हुआ होने वाला है जब चार साल खत्म हुए एक साल में लोग अपने अपने क्षेत्र के प्रति जिम्मेदार है उनके ना तो क्वेश्चन आंसर में कोई उनको रुचि है ना तो रूरल रिलेटेड कोई क्वेश्चन आंसर में रुचि है ना तो आदिवासी समाज से રાજનીતિ કરવાના એકબીજા ઉપર આરોપ લાગી રહ્યા છે સામ સામે આરોપ પ્રત્યારોપ ની આ રમત રમાઈ રહી છે પણ આ બધાની વચ્ચે કાર્યવાહી ખોરવાઈ રહી છે સંસદની ઇરેન પાસે વિગતે જાણીએ તો સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે બંને સદન શરૂ થયા ત્યારથી સામાન્ય રીતે લગભગ કોઈ ચર્ચા નથી થઈ સત્રની શરૂઆત થાય અથવા તો ગૃહની બેઠકની શરૂઆત થાય અને તરત જ આ મણિપુર મુદ્દે શાસક વિપક્ષ આમને સામને આવી જાય છે પરમ દિવસે કેટલાક સાંસદો વિપક્ષના છે તેમણે સંસદ પરિષદમાં બેહી બેસી અને ત્યાંથી વિરોધ કર્યો હતો વિપક્ષનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અથવા તો ગૃહમંત્રી ગૃહની અંદર આવી અને આ મામલે ચર્ચા કરે આ મામલે નિવેદન આપે તે પ્રકારની માંગણી વિપક્ષ કરી રહ્યું છે તો સાથે સરકારનું પણ કહેવું છે કે આ કોંગ્રેસે એ રાજનીતિ કરી રહી છે વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહી છે જેપી પી ભાજપ અધ્યક્ષ છે તેમણે મલ્લિકાર્જુન ખડગે અને અન્ય સાથી જે નેતાઓ છે તેમણે પણ પત્ર લખ્યો હતો અને આ મુદ્દે શાંતિથી સદન ચલાવવા દેવા માટે પણ તેમણે માંગણી કરી છે જોકે આજે વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત છે તે લાવવામાં આવી હતી સવારે જ્યારે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી ગૌરવ ગોગોઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના સાંસદે અને એ દરખાસ્ત છે તે મંજૂર કરવામાં આવી છે હવે તેના પર ચર્ચા પણ શરૂ થશે અવિશ્વાસની દરખાસ્તમાં સરકારની જવાબદારી ફિક્સ કરવા માટેનો જે નિયમ છે ભારતના બંધારણમાં એ અંતર્ગત આ જોગવાઈ છે અંતર્ગત અવિશ્વાસની દરખાસ્ત સરકાર સામે લાવવામાં આવી છે જોકે બહુમતી બંને ગૃહોની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએની છે અને એના માટે તમામ સાથી ધારાસભ્યો છે એનડીએના તેમને પણ આ તમામ ચર્ચા દરમિયાન હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અવિશ્વાસની દરખાસ્ત જે છે એ ધ્વનિમતથી સ્વાભાવિક રીતે પારિત આગામી દિવસોમાં અથવા તો આ જે જ થાય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે અવિશ્વાસની દરખાસ્તમાં સીધી રીતે જો દરખાસ્તમાં સરકાર જીતી ન શકે તો સરકારે રાજીનામું આપવું પડે એ પ્રકારની જોગવાઈઓ હોય છે અને એટલા માટે જ સરકારની બહુમતી હોવા છતાં એક રાજનીતિના ભાગરૂપે કદાચ કોંગ્રેસ આ અવિશ્વાસની દરખાસ્ત ગૃહમાં લાવી રહી છે